નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા શાળા પરિવાર વતી હું કુલદીપસિંહ રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદમાં આજે ભાગ 5 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ભાગમાં બંગભંગ આંદોલનની શરૂઆત કરી હતી. બંગભંગ એટલે બંગાળના ભાગલા માટેનું આંદોલન. હવે આ આંદોલન તો શરૂ થયું, પરંતુ આંદોલન ચલાવવા માટે એના કેટલાક લક્ષણો જોઈએ, બરાબર, અને કેટલાક એના નિયમો હોય. તો આ આંદોલનની અંદર કઈ કઈ બાબતો જોડાયેલી છે, આ બંગભંગ આંદોલનના મુખ્ય લક્ષણો કયા કયા હતા તે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વદેશી આંદોલન, બંગભંગ આંદોલનમાં કયું આંદોલન જોડાયું? સ્વદેશી. સ્વ એટલે પોતાનું, દેશી એટલે દેશ, બરાબર. સ્વદેશી એટલે પોતાના દેશ માટે જે આંદોલન ચલાવવામાં આવ્યું એ બાબતની અહીં ચર્ચા કરી છે. હવે એમાં બંગભંગ લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવા નક્કી થયું, બરાબર. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક એટલે એને આખા બંગાળમાં ફેલાવવા માટે નક્કી કર્યું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. બંગભંગ આંદોલનના મુખ્ય લક્ષણો કેટલા? 3. પરીક્ષા પ્રશ્ન પૂછાય, બંગભંગ ચળવળ અથવા તો બંગભંગ આંદોલનના મુખ્ય લક્ષણો કેટલા? તો એના મુખ્ય લક્ષણો છે 3. કયા કયા? પહેલું, સ્વદેશી માલનો વેપાર કરવો. પહેલો લક્ષણ કયું? સ્વદેશી માલનો વેપાર કરવો, એટલે કે સ્વદેશી એટલે કે દેશની ચીજ વસ્તુને જ વાપરવી, એનો જ વેપાર કરવો, વિદેશી માલનો નહીં કરવો. એટલે સ્વદેશી એટલે પોતાના દેશનો જ માલ વાપરવો, એનો જ વેપાર કરવો. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરવો, અર્થાત કે વિદેશી ચીજવસ્તુઓ જે છે એને વાપરવી નહીં અને એ માલનો શું કરવો? બહિષ્કાર કરવો. ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ શબ્દ તમને સમજાવ્યો નહીં હોય. રાષ્ટ્રીય શિક્ષણ એટલે શું? ભારતમાં જે અંગ્રેજોએ સ્થાપેલી શાળા કોલેજો હતી એ સ્કૂલો કોલેજમાં ભણવા નહીં જવું, પરંતુ ભારતમાં જે આપણે ભારતીય લોકોએ જે સ્કૂલો અને કોલેજો ઊભી કરી હોય એ જ સ્કૂલોમાં ભણવા જવું, એ જ કોલેજમાં ભણવા જવું, એને કહેવાય રાષ્ટ્રીય શિક્ષણ, બરાબર. તો રાષ્ટ્રીય શિક્ષણ લેવું. તો બંગભંગ ચળવળના મુખ્ય 3 લક્ષણો, સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો, ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ લેવું. હવે આપણે જોઈએ, બરાબર. પહેલું બીજું લક્ષણ આ પહેલા પેરેગ્રાફમાં છે. પહેલું બીજું લક્ષણ કયું? સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો, એ આ પેરેગ્રાફમાં આપેલું છે જે આપણે જોઈએ. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી, એક લડત સમિતિની રચના કરવામાં આવી, લડત લડવા માટેની એક લડત સમિતિ બનાવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિન ચંદ્ર પાલ, અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. શેનો આગ્રહ કરવામાં આવ્યો? કે વિદેશી કાપડ અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરવો, વિદેશી વસ્તુ વાપરવી નહીં, વિદેશી કાપડ પણ વાપરવું નહીં, સ્વદેશી માલ એટલે કે સ્વદેશી એટલે કે દેશમાં બનતી જ વસ્તુનો જ ઉપયોગ કરવો એવો આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાન પત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા. જે અંગ્રેજોના શાસન દરમિયાન મિલો કારખાના બંધ થઈ ગયા હતા એ જ આ બંગાળની લડતથી ભારતમાં ફરી કારખાનાઓ શરૂ છે. કારણ કે સ્વદેશી વસ્તુ વાપરવાની વાત કરીને આપણે, તો સ્વદેશી વસ્તુ માટે ભારતમાં વસ્તુ બનાવવી તો પડે ને, તો પાછા કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા, આયાત એટલે શું? વિદેશમાંથી વસ્તુ આપણા દેશમાં આવે એને આયાત કહેવાય, અને અહીંથી વસ્તુ વિદેશમાં મોકલવામાં આવે એને નિકાસ કહેવાય. તો ઇંગ્લેન્ડથી આયાત એટલે ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ આવતી કઈ? કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી. એટલે કે આ બધી જે વસ્તુ ઇંગ્લેન્ડથી ભારતમાં આવતી
એ વસ્તુ લોકોએ વાપરવાની બંધ કરી દીધી એટલે એની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ, ખાલી બંગાળ પૂરતું નહીં પણ ભારતના અલગ અલગ પ્રાંતોમાં પણ ફેલાઈ. રાષ્ટ્રીય શિક્ષણ ત્રીજું મહત્વનું લક્ષણ છે બંગભંગનું. રાષ્ટ્રીય શિક્ષણ સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905 આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી કમી એટલે કે બળતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. વાત એવી બની કે ભારતમાં ખાસ કરીને બંગાળમાં અંગ્રેજોની શાળા કોલેજો હતી. હવે બંગભંગ આંદોલનમાં સૌથી વધારે મોટી માત્રામાં કોણ જોડાયું હતું? તો બંગાળના વિદ્યાર્થીઓ. તો અંગ્રેજોએ એવી ધમકી આપી, જો તમે અમારી વિરુદ્ધમાં જઈને આંદોલન કરશો તો તમને અમારી શાળા કોલેજમાંથી નીકાળી દેવામાં આવશે. હવે એના પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે એટલે એના ઓપ્શન તરીકે ભારતમાં જ અને બંગાળની અંદર રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. રાષ્ટ્રીય શાળાઓ એટલે ભારતમાં જ ભારતીય લોકોએ ઊભી કરેલી શાળા કોલેજો. તો બંગાળમાં ઈસ્વીસન 1907 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ, બરાબર. હવે રવિન્દ્રનાથ ઠાકોર એટલે ટાગોર એક જ છે, ઈસ્વીસન 1901 શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે ઈસ્વીસન 1911 અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. કેમ રદ કરવાની ફરજ પડી સમજાવું. જે રીતે બંગાળમાં જબરદસ્ત આંદોલન ચાલ્યું અને અંગ્રેજોને કરોડો રૂપિયા નુકસાન પણ ગયું, હવે એના પડઘા છે ઇંગ્લેન્ડમાં. અંગ્રેજોનો દેશ કયો? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડમાં એના પડઘા પડ્યા અને પછી છેવટે નિર્ણય લેવાયો કે આંદોલન હવે બંધ કરાવવા માટે આ ભાગલા હવે રદ કરવા પડશે. તે આથી ઈસ્વીસન 1911 અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બંગભંગ આંદોલન સફળ રહ્યું અને બંગાળની પ્રજાની જીત થઈ અને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ પાછું એક થઈને સંપૂર્ણ બંગાળ પાછું થઈ ગયું. પણ હા, એ વાત ચોક્કસ કહેવી પડે કે આટલા વર્ષની અંદર જે અંગ્રેજોએ હિન્દુ મુસ્લિમ સમાજમાં જે ઝેર નાખ્યું એના પરિણામ સ્વરૂપ આજે આપણે જોઈએ છીએ કે પૂર્વ બંગાળ આજે બાંગ્લાદેશ છે, બરાબર. એ તો આવનારા પાઠોમાં આપણને ખ્યાલ આવશે. અત્યારે આપણે જોઈએ, આટલું જાણો. રવિન્દ્રનાથ ઠાકોરે શાંતિ નિકેતનમાં શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલયને ઈસ્વીસન 1951 કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળ્યો, એટલે કે યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો, જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ શીખવવામાં આવે છે. સ્વાવલંબી એટલે પોતાનું કામ સ્વયં કરે એવા પાઠ અને જીવન વ્યવહાર, જીવન કેવી રીતે ઉત્તમ જીવી શકાય એ જીવન વ્યવહારના પાઠ શીખવવામાં આવે છે. હવે આપણે ગૃહકાર્ય તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ અભ્યાસ કર્યો તેના આધારે ગૃહકાર્યમાં પ્રશ્નો આપેલા છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો વહેલી તકે સારા અક્ષરે ગૃહકાર્ય પૂર્ણ કરે અને પ્રશ્નોના જવાબ પણ મોઢે કરે. નમસ્કાર. જય હિન્દ.